विद्यार्थी मित्रों, घरे शिखिए कार्यक्रम अंतर्गत आ वीडियो में आपणे धोरण 6 विषय गणितनुं संपूर्ण सोल्यूशन जोईशुं। हवे तमे आगला धोरणमां 4 अंकोनी संख्या तो भणीने ज आव्या छो, हवे अहींया आपणे ए पछीना आगळ मोटी एनाथी पण मोटी संख्या भणवाना छीए। तमे स्क्रीन ऊपर जोई शको छो 99+1 એટલે કે 3 અંકની નાનામાં નાની સંખ્યા જે આપણે આગળ ભણી ગયા। 999+1000 એ પણ આગળ ભણી ગયા। 999+1=10000 5 અંકની નાની સંખ્યા તો અહીં સુધી તમે શીખીને આવ્યા છો। હવે એનાથી મોટી સંખ્યા બનાવીએ તો 5 અંકની સંખ્યા જે છે 99999 એમાં 1 ઉમેરીએ એટલે આપણને મળે 100000 એટલે કે 6 અંકની નાનામાં નાની સંખ્યા। હવે 6 અંકની મોટામાં મોટી સંખ્યા ઉમેરો તો આપણને જવાબ મળે 100000, જે 7 અંકની નાનામાં નાની સંખ્યા છે। અને 7 અંકની મોટી સંખ્યામાં 1 ઉમેરીએ તો આપણને મળે 1 કરોડ, કે જે 8 અંકની નાની સંખ્યા છે। તો હવે તમને સંખ્યા વાંચતા આવડી જવું જોઈએ। કેમ વાંચીશું? તો કે 1 આંકડાની સંખ્યામાં 1 અંક, 2 આંકડાની સંખ્યામાં 10 અંક, 3 આંકડાની સંખ્યા હોય ત્યાં 100 લખવાનું। તમે જોઈ શકો છો 4 આંકડાની સંખ્યામાં 1000, 5 આંકડાની સંખ્યામાં 10000, 6 આંકડામાં 100000, પછી 7 આંકડાની સંખ્યામાં 1000000, 8 આંકડાની સંખ્યામાં કરોડ અને 9 આંકડાની સંખ્યામાં 1000000। આ રીતે જો તમે સંખ્યાનો વિસ્તાર કરી શકો તો તમે કોઈ પણ સંખ્યાને અંકમાં અને શબ્દમાં લખી શકો છો। હવે અહીં કોષ્ટક આપ્યું છે જે આપણે પૂર્ણ કરવાનું છે। તમે જવાબ સ્ક્રીન ઉપર જોઈ શકો છો 2,54,04,512, 12,48,97,102, 87,65,22,011, 57,92,40,179। ચલો હવે આપણને પૂછ્યું છે શું બધા જ દેશોમાં આ પ્રમાણે સંખ્યાનું વાંચન થાય છે? ના, નથી થતું। અમુક દેશમાં આનાથી અલગ પદ્ધતિ હોય છે કે જેને આંતરરાષ્ટ્રીય સંખ્યા લેખન પદ્ધતિ કહેવાય। તો આંતરરાષ્ટ્રીય સંખ્યા પદ્ધતિ કેવી છે? તો અહીં તમે જોઈ શકો છો સ્ક્રીન ઉપર આવી હોય, તેમાં દરેક 3 અંક પછી અલ્પવિરામ આવે। આ જે સંખ્યા છે એમાં અલ્પવિરામ મૂકવો હોય તો આ 3 અંક પછી આપણે અહીં અલ્પવિરામ મૂકી શકીએ। હવે તેને વાંચતા શીખીએ તો આ જે અંકો છે એને કહેવાય મિલિયન, તો 4 મિલિયન। વચ્ચે ખાનું આવ્યું 826, તો એને કહેવાય 1000, તો 826,000। અને છેલ્લે ખાનું છે એ આપણી જેમ જ 711। હવે જોઈએ સંખ્યા કે જે આપણને આપેલી છે, તો 428 મિલિયન, વચ્ચેના 3 અંકો છે 790,000 અને અંતે 465। તો આ રીતે તમે જ્યારે યુટ્યુબમાં જે વિડીયોના વધારે વ્યૂ હોય ત્યાં તમે આ રીતે લખેલું જોયું હશે એમ। એમ શું સૂચવે છે? મિલિયન। ધારો કે 4 મિલિયન લખ્યું હોય તેનો મતલબ એમ થાય 40 લાખ। તો તમે આ રીતે હવે ગમે ત્યારે યુટ્યુબમાં વિડીયો જુઓ તો તેમાં ઘણીવાર તમે આ રીતે જોઈ શકો છો આંતરરાષ્ટ્રીય સંખ્યા પદ્ધતિ મુજબ વ્યૂ દર્શાવેલા હશે। ચલો એક ઉદાહરણ મેં અહીં લખ્યું છે, કેમ જવાબ આવશે? તો કે 511 મિલિયન, 280,000 અને 310। તો આ રીતે તેનું વાંચન થાય। આગળ છે ચેપ્ટર 2, પૂર્ણ સંખ્યાઓ। હવે તમને ખબર છે 1, 2, 3, 4 એ બધી પ્રાકૃતિક સંખ્યા છે। 0, 1, 2, 3, 4 થી તે અનંત સુધી એ બધી પૂર્ણ સંખ્યા છે। તો આના ઉપરથી કહી શકીએ સૌથી નાની સંખ્યા પ્રાકૃતિક સંખ્યા 1, સૌથી નાની પૂર્ણ સંખ્યા 0, અને સૌથી મોટી પ્રાકૃતિક સંખ્યા મળે ના મળે, સૌથી મોટી પ્રાકૃતિક કે પૂર્ણ સંખ્યા મળે જ નહીં, કારણ કે સંખ્યાઓ કેવી છે। ચલો હવે તમારા પાઠ્યપુસ્તકનો સ્વાધ્યાય 2.1 ગણો। તો તમારી ગણિત વિષયની તમે બુક લેશો તો એમાં તમને સ્વાધ્યાય 2.1 આ રીતે જોવા મળશે, જે તમારે ગણવાનું છે। તો તમે તમારા વર્ગ શિક્ષકને પૂછીને આ સ્વાધ્યાય એક અલગ બુકમાં લખી શકો છો। અમે અહીં આ સ્વાધ્યાયનું સોલ્યુશન બતાવીએ છીએ, તો તમે જ્યારે આ સ્વાધ્યાય લખો ત્યારે જે દાખલો છે તેની સૂચનાઓ બધી લખજો। જે પહેલો દાખલો છે તેમાં કયું છે 10,999 પછી આવતી 3 સંખ્યા, તો 11,000, 11,001 અને 11,002। 10,001 પહેલાં આવતી 3 સંખ્યા, તો 10,000, 9,999 અને 9,998। ત્રીજો દાખલો છે સૌથી નાની પૂર્ણ સંખ્યા કઈ છે, તો એ આવશે 0। પછી દાખલો 4 છે 32 અને 53 વચ્ચે આવતી પૂર્ણ સંખ્યા,
તો તેમાં 32 અને 53 લેવાના નથી, કારણ કે આપણને એની વચ્ચેની સંખ્યા કીધી છે. તો તમે આ રીતે 33 થી 52 સુધી સંખ્યા લખી શકો છો. પ્રશ્ન 5 એમ છે કે આપેલી સંખ્યાની તરત પછી આવતી સંખ્યા લખો. તો સંખ્યા તમારે તમારા બુકમાંથી જોવાની છે. અમે અહીં આન્સર લખ્યા છે કે એમાં આવશે 24,40,702. જે સંખ્યા આપી છે તેમાં 1 ઉમેરીએ એટલે આપણને તરત પછીની સંખ્યા મળી જાય. તો તમે બી, સી અને ડીનું સોલ્યુશન જોઈ શકો છો. પછી છે દાખલો 6, જેમાં કહ્યું છે તરત પહેલાંની સંખ્યા જણાવો. તો તરત પહેલાંની સંખ્યા માટે જે સંખ્યા આપી હોય તેમાંથી 1 આપણે બાદ કરી દઈએ તો આપણને તરત પહેલાંની સંખ્યા મળી જાય. તો એમાં આવશે 93, બીમાં 9,999, સીમાં 2,08,089 અને ડીમાં 76,54,320. હવે 7મો દાખલો છે લેસ ધેન કે ગ્રેટર ધેનનો ઉપયોગ કરી આપેલી સંખ્યામાં આપણે એ ચિહ્નો દર્શાવવાના છે. તો તમે જોઈ શકો છો એ 530 ગ્રેટર ધેન 503, એટલે કે 530 મોટા છે 503 કરતાં, 370 ગ્રેટર ધેન 307, 98,765 ગ્રેટર ધેન 56,789, 98,30,415 લેસ ધેન 1,23,001. ચલો હવે છે પ્રશ્ન 8, વાક્ય ખરું છે કે ખોટું તે જણાવો. તો તમે જોઈ શકો છો શૂન્ય એ સૌથી નાની પ્રાકૃતિક સંખ્યા છે, ખોટું, કારણ કે પ્રાકૃતિક સંખ્યા સૌથી નાની આવે 1. 400 એ 399 ના પહેલા આવતી સંખ્યા છે, ખોટું, કારણ કે પછી આવતી સંખ્યા છે. શૂન્ય સૌથી નાની પૂર્ણ સંખ્યા છે, ખરું. તો તમે આ રીતે બધા જ વાક્ય વાંચીને ખરા ખોટાની નિશાની કરી શકો છો. ડીમાં આવશે ખરું, ઈમાં ખરું, એફમાં ખોટું, જીમાં પણ ખોટું, એચમાં પણ ખોટું. આઈમાં આવશે પ્રાકૃતિક સંખ્યા 1ની પહેલાં આવતી કોઈ સંખ્યા નથી, એ ખરું છે કારણ કે પ્રાકૃતિક સંખ્યા 1થી શરૂ થાય. જે અને કેમાં આવશે ખોટું, જ્યારે એલમાં આવશે ખરું અને એમમાં આવશે ખોટું. આપણે ઓછી સમય મર્યાદામાં વિડીયો પૂર્ણ કરવાનો હોવાથી આપણે થોડીક ઝડપ રાખી છીએ. ચલો હવે અહીં તમને પૂર્ણ સંખ્યાના ગુણધર્મો આપેલા છે. તો તમે જોઈ શકો છો બે પૂર્ણ સંખ્યાનો સરવાળો કરીએ તો પૂર્ણ સંખ્યા જ મળે, અને ગુણાકાર કરીએ કોઈ પણ બે પૂર્ણ સંખ્યાનો તો સંખ્યા જવાબમાં ગુણાકારમાં જે મળે સંખ્યા તે પણ પૂર્ણ સંખ્યા જ હોય. જ્યારે બાદબાકીમાં એવું જરૂરી નથી કે દરેક વખતે પૂર્ણ સંખ્યા મળે, એટલે કે પૂર્ણ સંખ્યા બાદબાકી માટે સમૃદ્ધ નથી. એ જ રીતે ચલો હવે જોઈએ પૂર્ણ સંખ્યાઓનો ક્રમનો નિયમ. તો તમે સરવાળો કોઈ પણ ક્રમમાં કરો, જવાબમાં કોઈ ફેર થતો નથી. એ જ રીતે ગુણાકાર પણ કોઈ પણ ક્રમમાં કરીએ, જવાબમાં ફેર થતો નથી. પણ બાદબાકી અને ભાગાકાર આપણે ક્રમ બદલીએ તો જવાબ પૂર્ણ સંખ્યા ન પણ મળે એવું પણ મળે, માટે ક્રમનો ગુણધર્મ બાદબાકી અને ભાગાકારમાં નથી. એ જ રીતે પૂર્ણ સંખ્યા ગુણાકાર અને સરવાળા માટે જૂથનો ગુણધર્મ પણ જાળવે છે, જ્યારે બાદબાકીમાં જૂથનો ગુણધર્મ જળવાતો નથી. ભાગાકારમાં પણ જૂથનો ગુણધર્મ જળવાતો નથી. ચલો હવે છે જાતે પ્રયત્ન કરીએ. તો અહીં આપેલા દાખલા આપણે એ રીતે ગણવાના છે કે જેથી આપણે તેને સરળતાથી જૂથ બનાવીને સરવાળો કરી શકીએ. તો 124 વત્તા 76 એટલે 200, 200 વત્તા 87 એટલે 287. અહીં પણ તમે જોઈ શકો છો 1 વત્તા 999 કરીએ એટલે 1000 મળે, 1000 વત્તા 1500 એટલે 2500. દાખલો 3, તમે જોઈ શકો છો 550, આ બે રકમનો આપણે સરવાળો કરીએ, વત્તા 50 એટલે 600 જવાબ મળશે. તો તમે જોઈ શકો છો કોઈ પણ બે સંખ્યાનું જૂથ બનાવેલું છે. અને આવું એટલા માટે કરવામાં આવ્યું છે કે જેથી ઝડપથી ગણતરી થઈ શકે. ચલો હવે જોઈએ સ્વાધ્યાય 3, સંખ્યા સાથે રમત. હવે અહીં તમને 12 ખાના આપ્યા છે, તમે જોઈ શકો છો 12 ખાના. તો 12 પછી બીજી બે હાર છે તેમાં 6 ખાના છે, અને ત્રીજી હારમાં 3 અને 4 ખાના છે. તમે જોઈ શકો છો 12 × 1, 2 × 6 અને 3 × 4. તો એ બધા શું છે? તો એ બધા 12ના અવયવ છે. હવે આ જ રીતે આપણને કે 18ના અવયવો શોધો. તો 18ના અવયવો થશે 18 × 1 = 18, 9 × 2 = 18 અને 6 × 3 = 18. અને અવયવો આ રીતે ચડતા ક્રમમાં ગોઠવવાના હોય. હવે આ તમારે યાદ રાખવાનું છે કે અવયવ કેવા છે? મર્યાદિત, એટલે આપણે શોધી શકીએ, જેટલા છે એટલા બધા જ અવયવ શોધી શકીએ. સંખ્યા જેવડો કે નાનો અવયવ હોય, સંખ્યા પોતે પણ પોતાનો અવયવ
છે જ અને એક એ કોઈ પણ સંખ્યાનો અવયવ છે. ચલો હવે આગળ જોઈએ. અહીં તેમણે કહ્યું છે કે તમને ત્રણનો ઘડિયો આવડે છે, તો કે હા. તો કે 3:10:30 પછી 3નો ઘડિયો આગળ આવે, તો કે હા આવે. 11:33, 12:36 એ રીતે આપણે અવયવી આગળ આગળ વધારી શકીએ. તો અહીં આપણને અવયવીના નિયમ આપેલા છે કે અવયવી કેટલા છે, તો કે ઘણા બધા છે, અનંત સુધી છે, એટલે કે એનો ક્યાંય અંત આવશે નહીં. અવયવી જે તે સંખ્યા જેવડા કે મોટા હોઈ શકે અને પોતે પોતાનો તો અવયવી હોય જ છે. ચલો હવે આપણને અહીં આપી છે 3ની ચાવી. હવે અહીં કોઈ સંખ્યા આપી છે, ધારો કે 789, તો તે 3 વડે નિશેષ ભાગી શકાય છે. તો તે માટે આપેલા અંકોનો સરવાળો કરવાનો, જે આવે છે 24. તો 24ને 3 વડે ભાગી શકીએ, હા, માટે આપેલી સંખ્યાને 3 વડે ભાગી શકીએ. તો 3ની ચાવી શું થશે, તો કે જે સંખ્યા આપેલી હોય તેના અંકોનો સરવાળો જો 3 વડે ભાગી શકાય, તો આપેલી સંખ્યાને 3 વડે નિશેષ ભાગી શકાય, એ થઈ 3ની ચાવી. 2ની ચાવી, તો એમાં તમારે માત્ર એકમના અંક યાદ રાખવાના, 2, 4, 6, 8 કે 0 હોય એકમના સ્થાને, તો એ સંખ્યાને સંપૂર્ણ એટલે કે નિશેષ ભાગી શકાય. હવે જોઈએ 5ની ચાવી, તો એમાં પણ માત્ર 2 જ અક્ષર યાદ રાખવાના છે, 0 અને 5. ક્યાં હોવા જોઈએ, એકમના સ્થાને. જો એકમના સ્થાને 0 કે 5 હોય તો તે સંખ્યાને 5 વડે નિશેષ ભાગી શકાય. તો અહીં આપણે ધોરણ 6 ના વિષય ગણિતનું સંપૂર્ણ સોલ્યુશન પૂર્ણ